નમસ્કાર ખેડૂત મિત્રો, અન્નદાતા ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ઉનાળુ મગ વિશે. તો ઉનાળુ મગ છે એ ટૂંકા ગાળાનો પાક છે, ટૂંકા ગાળામાં સારું વળતર આપતો કઠોળ વર્ગનો પાક છે, એટલે જમીનની તંદુરસ્તી પણ સુધારશે. તો એવા પાકમાં આપણે ખાસ વાત કરવાના છીએ આજે કે ભાઈ એની કેવી જમીન જોશે, કયું વેરાયટી વાવવી, કેવું ખાતર આપવું અને કયા રોગ જીવાત આવે છે. આ મુખ્ય વાત મેં તમને કીધી. તો આ બધું જ જોવા માટે છેલ્લે સુધી અમારો વિડીયો છે જોજો, અને આપે જો હજુ સુધી અમારી અન્નદાતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા અમારા નવા વિડીયોનું આપણે નોટિફિકેશન મળતું હોય. તો મગ પાક છે એ ખેડૂત મિત્રો એમ કહેવાય કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વવાય છે. આપણા પોરબંદર જે ઘેડ છે એમાં મગનો પાક વવાય છે, પણ એમાં કાળા મગનું વાવેતર થાય છે. દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાએ છે કાળા મગનું વાવેતર થાય છે. તો કાળા મગ છે એ એમ કહેવાય કે પૌષ્ટિકતાની દ્રષ્ટિએ સારો છે, એટલે ખાવામાં ટૂંકમાં સારા હોય છે, એટલે આ લોકો કાળા મગનું વાવેતર થાય છે. લોકલ વેરાયટી છે, પણ જો આપને અનુભવ હોય અને તો જ વાવેતર કરાય, કારણ કે જે તે વિસ્તારમાં સારા થતા હોય ને વેચાતા હોય, તો નહીતર પાછું છે કાળા ઘઉં જેવું થઈને ઊભું રહે. તો આ મગ વાવવા માટે આપણે શું ધ્યાન રાખવાનું? પહેલું કે ભાઈ જમીનની પસંદગી, કેવી જમીનમાં મગ સારા થાય? તો કે ગોરાળું જમીન છે અથવા સેન્દ્રિય તત્વોથી ભરપૂર જે પોષક તત્વો સેન્દ્રિય તત્વો છે એ સારા હોય તો એવી જમીનમાં છે મગનું છે ઉત્પાદન સારું મળે છે. રાતી જમીન એટલે કે રાતળું જે ખેડૂતો કહે બરોબર, એમાં કે જેનો પીએચ છે એ ઊંચો છે એવી જમીનમાં છે એ મગનું વાવેતર કરીએ તો એનું મગનું સારું ઉત્પાદન મળતું નથી. હવે વાવણીનો સમય કે ભાઈ જમીનની પસંદગી, પછી કેવી જમીનમાં છે એ વવાય, એના પછી ક્યારે વવાય. તો શિયાળાની ઠંડી છે પાછી વળે, એટલે કે 15 ફેબ્રુઆરી પછી, પણ જનરલી છે મગનું વાવેતર છે 25 ફેબ્રુઆરી પછી કરવું જોઈએ, અને જો લાંબુ ખેંચો તો 25 માર્ચ સુધી છે એ કરી શકાય છે, કારણ કે ટૂંકા ગાળાનો પાક છે. તો આ સમય છે જ્યારે ટેમ્પરેચર થોડું ઊંચું જાય વાવણી માટે, ત્યારે જ કરવું જોઈએ, એટલે મગના વાવેતરમાં છે ઉતાવળ કરવી જોઈએ નહીં. હવે વાવેતર કરવા માટે છે એ અંતર આપણે જોઈએ કે વાવણીયાથી કરવાનું છે કે પૂખીને કરવું છે. જો વાવણીયાથી કરવું હોય તો 2 લાઈન વચ્ચે છે 1 ફૂટનું અંતર રાખી અને વાવેતર કરી શકાય, અને જો પૂખીને કરો તો ક્યારે તૈયાર કરી અને વાવેતર કરી શકાય. તો આ વસ્તુ થઈ એના અંતરને કે કઈ રીતે વાવી શકાય. હવે જો તમે લાઈનથી વાવો છો કે વાવણીયાથી વાવો છો દંતાળથી, તો એનો બિયારણનો દર છે થોડો ઓછો જોશે, એટલે કે 3 થી 3.5 કિલોગ્રામ જોશે એક વીઘાની વાત આપણે કરીએ છીએ 16 ગુઠ્ઠા. જ્યારે જો પૂખીને વાવો છો આપણે બરોબર છાંટીને, તો થોડુંક છે એ 3.5 થી 4 કિલોગ્રામ છે એક વીઘે છે બિયારણનો દર રાખવો પડશે. હવે બિયારણ કયું વાવવું કે કઈ વેરાયટી વાવવી, તો ઉનાળો માટે 4 વેરાયટીની ભલામણ છે. એક તો છે K851, બીજી છે મેહા, ત્રીજી ગુજરાત મગ 4 અને ચોથી છે ગુજરાત આણંદ મગ 5. આમાંની જે છે એ K851 અને મેહા છે એ વેરાયટીનો દાણો છે એ એમ કહેવાય કે મધ્યમ કદનો છે, ચળકાટ ધરાવે છે અને એના પાકવાના દિવસો છે 65 થી 70 દિવસ. જ્યારે ગુજરાત મગ 4 અને ગુજરાત આણંદ મગ 5 એનો દાણો છે એ સાઇઝમાં મોટો છે, ચળકાટ ધરાવે છે અને એના પાકવાના દિવસો છે 60 થી 65 દિવસ, એટલે કે પહેલી વેરાયટી કરતા છે અને પાકવાના દિવસો થોડા ઓછા છે. ગુજરાત આણંદ મગ 5 છે એનું ઉત્પાદન છે બધી જ વેરાયટી કરતાં ખૂબ સારું છે, 13 થી 14 મણ સુધી એનું ઉત્પાદન આવી શકે છે. તો મારી ભલામણ એવી છે કે ગુજરાત આણંદ મગ 5નું વાવેતર ઉનાળામાં કરવું જોઈએ. હવે બજારમાં પ્રાઇવેટ કંપનીના રિસર્ચ વેરાયટી પણ આવે છે, રિસર્ચ એટલે સંશોધિત અથવા તો ટ્રુથફુલ પણ હોય છે બરોબર. તો આવી જો આપણા ધ્યાનમાં કોઈ સારી કંપની હોય અને વાવેતર કર્યું હોય અને સારું ઉત્પાદન હોય તો વાવી શકાય છે. બાકી છે આ મગમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે એમાં કોઈ હાઇબ્રિડ હોતું નથી, સિલેક્શન હોય છે, એટલે કે કોઈ સારો છોડ હોય સારું બિયારણ હોય એ આવતા વર્ષે વાવી શકાય છે. તો આપની પાસે જો ઘરનું પડ્યું હોય તો એવું કંઈ લેવાની જરૂર નથી, બજારમાંથી ખોટા ખર્ચ કરવા નહીં. બીજને વાવતા પહેલાં છે એને બીજ માવજત આપવી જોઈએ, ફૂગજન્ય રોગોથી બચાવવા માટે આપણે થાઇરમ છે, કાર્બેન્ડેઝિમ અથવા તો જે છે વાઇટાવેક્સ જે છે એને આપે કે કોઈ પણ એક ફૂગનાશકનો પટ આપવો જોઈએ. મગને આ ફૂગનાશકનો પટ આપ્યા પછી જો રાઇઝોબિયમ કલ્ચર એટલે કે બાયોફર્ટિલાઇઝરની જો માવજત આપવામાં આવે, તો જમીનમાં છે એ એમ કહેવાય છે કે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધશે, કારણ કે કઠોળ વર્ગનો પાક છે, રાઇઝોબિયમ મૂળ ગંડિકા મારફત છે એ છોડ છે એ નાઇટ્રોજન લઈ શકશે. જો એનું પટ આપવામાં આવે તો પોષક તત્વની દ્રષ્ટિએ સારું છે અને તમારે છે નાઇટ્રોજન ખાતરયુક્ત ખાતરો છે એ એકદમ ઓછા
જોઈએ. તો મારી ખાસ ભલામણ છે કે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ છે એ કરવો જોઈએ. બીજી વાત થઈ કે ભાઈ પોષણ વ્યવસ્થા, તો મગને છે એક હેક્ટરે 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસની ભલામણ થયેલી છે. એટલે કે આપણી ભાષામાં કહું ખેડૂતને કે ભાઈ એક વીઘે કેટલું ખાતર વાપરો, તો એક વીઘે જો તમે SSP એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ વાપરો છો તો 40 કિલોગ્રામ વાપરવું જોઈએ અને એની સાથે 7 કિલોગ્રામ યુરિયા પાયામાં આપવાનું છે. હવે જો SSP નથી વાપરવા માંગતા તો DAP છે એ 14 કિલો DAP એક વીઘે વાવવાનું છે તમારે, અને 16 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ છે. આ હું એટલે ભલામણ કરું છું આ રીતે કે એમાંથી જો તમે SSP અને યુરિયા વાપરશો તો SSP માંથી સલ્ફર મળી જશે, વીઘે લગભગ 4-4.5 કિલો જેવો સલ્ફર મળશે. જ્યારે તમે એમોનિયમ સલ્ફેટ વાપરશો તો પણ 3.5-4 કિલો છે એ સલ્ફર મળી જશે. સલ્ફરને કારણે છે મગમાં પ્રોટીનનું પ્રમાણ વધશે એટલે એની ગુણવત્તા છે એ સારી જળવાઈ રહેશે. હવે વાત કરીએ પિયતની, તો મગ છે એ બે રીતે વાવી શકાય છે. એક તો કોરવાણ કરી તમે સાથી હાકી ક્યારા રાફ હાકીને વ્યવસ્થિત સમતલ ક્યારા કરીને વાવેતર કરી શકો છો. બીજું છે તમે કોરામાં વાવી અને ઉપરથી પાણી આપો છો. જો તમે પહેલો આપણે કોરવાણ કરીને વાવેતર વાવો છો તો બીજું પિયત જે છે પહેલું પિયત આમ ગણાય એ થોડુંક ખેંચાવીને આપવાનું છે. જ્યારે કોરવાણ કર્યા વગર તમે વાવો છો એટલે કે પિયત નથી આપતા કોરામાં વાવી દો છો તો તમારે છે કે બીજું પિયત છે 5મે દિવસે અચૂક આપવું, જેનાથી ઉગાવો સારો થશે. બીજું કે મગને ખાસ કરીને છે એ કટોકટીની જે અવસ્થાઓ છે એ સમયે અચૂક પિયત આપવું જોઈએ. તો મગમાં કટોકટીની અવસ્થા કઈ તો કે ફૂલ આવવાને મોડિયા બંધાવા. હવે આ સમયે જો તાપમાન ઊંચું હોય તો મોડિયા છે એ બળી જવાના પ્રશ્નો આવતા હોય છે, તો તે સમયે છે અચૂક પિયત આપવું જોઈએ. તો એ સમયે જો પિયત આપવામાં મોડું કરશો તો મોડિયા છે એ ખરી જશે, જેને કારણે છે એ તમારા મગ પાકવાના દિવસો 10-15 દિવસ છે એ લંબાઈ જશે. એટલે કે 60-65 દિવસે પાકતા હોય છે તો એ 70-75 દિવસ છે વેય જશે, કારણ કે ફરીવાર ફૂલ આવવા અને ફરીવાર મોડિયા બંધાવવા એ 10-15 દિવસનો ગાળો રહેતો હોય છે. બાકી આપણી જમીનની જે પ્રત છે એના આધારે છે એ તમારે પિયત છે એ આપવા જોઈએ. મગને ટૂંકા ગાળાનો પાક છે એટલે એને નિંદામણ મુક્ત શરૂઆતના જે 30 દિવસ છે એ નિંદામણ મુક્ત રાખવો જોઈએ, જેનાથી ઉત્પાદન સારું મળે. તો જો આપણે ઓરણીથી વાવેલું છે એટલે કે લાઇનમાં વાવેલું છે તો તમે આંતરખેડ કરી શકવાના છો, પણ જો પૂખીને વાવ્યું છે તો આંતરખેડ થઈ શકવાની નથી. નિંદામણમાં જો એને પ્રશ્નો હોય તો શરૂઆતમાં જે છે પહેલું પિયત આપી અને 24 કલાકની અંદર છે પેન્ડેમિથિયલિન છે એક પંપમાં 70 મિલી નાખીને છંટકાવ કરી શકાય. બાકી જો ઉપરથી છાંટવી હોય વધારે પ્રશ્નો હોય તો જ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો, બાકી કરવો નહીં. ઉપરથી છાંટવા માટે છે ક્વિઝાલોફોપ ઇથાઇલ એટલે કે જે ટરગાશ ઉપર આવે છે કૂપડાવાળા ખડને બાળશે, પણ એને છે 15-20 દિવસ બાદ જ એનો છંટકાવ કરવાનો છે, તો નિંદામણ છે એ સારી રીતે નિયંત્રણ થશે. હવે મગની રોગ જીવાતની વાત કરીએ તો મગમાં રોગમાં એક જ રોગ આવે છે કે પચરંગીઓ આવે છે મોટેભાગે, બરોબર. પચરંગીઓ છે એ મોઝેઇક વાયરસ છે આમ તો એના નિયંત્રણ માટે તમારે છે એ સફેદ માખીથી ફેલાય છે તો સફેદ માખીનો ફેલાવો થતો અટકાવવો પડે. બીજું કે ખેડૂતોનો અનુભવ એવો કહે છે કે જ્યારે તાપમાન ખૂબ ઊંચું જાય છે બરોબર ત્યારે આ રોગનો વધારો ખૂબ થતો હોય છે, તો એવા સમયે છે આપણે પાકને પિયત આપીએ અને થોડુંક ટેમ્પરેચર નીચું લઈ આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર એવું છે કે પાછળથી ક્યારેક જો ખૂબ વધારે ભેજ હોય તો છે ભૂકી છારાનો પ્રશ્ન આવતો હોય છે, બાકી જનરલી મગમાં ઉનાળો મગમાં પ્રશ્ન આવતો નથી. વાત રહી રોગ જીવાતની તો જીવાતમાં ચૂસિયા પ્રકારની જીવાતો આવે છે જેમાં થ્રીફ છે, લીલી પોપટી છે, આપણે સફેદ માખી છે અને ગળો આવતા હોય છે. તો આ જીવાતના નિયંત્રણ માટે જરૂર જણાવીએ જંતુનાશક શોષક પ્રકારની જે દવાઓ છે કે ઇમિડાક્લોપ્રિડ છે, થાયોમિથોક્ઝામ છે કે ફ્લોનિકામિડ છે, એટલે કે ભાઈ આપણે ખેડૂતો ઉલાલાના નામથી ઓળખે છે, આ પૈકી જરૂરિયાત મુજબ છે એ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. મગના પાકમાં બીજો એક છે એ જે બગ કહે છે, એટલે ખેડૂતોની ભાષામાં એમ બાવા કહેતા હોય છે. જો મગનું વાવેતર છે એ લેટ થતું હોય એટલે કે ઘણીવાર ખેડૂતો છે માર્ચ મહિનાના હાવ એન્ડમાં કરતા હોય અથવા કોઈ છે એપ્રિલની શરૂઆતમાં કરતા હોય, જો બહુ મોડું થાય અને પાછળથી ચોમાસું થોડુંક વહેલું હોય તો ભેજનું પ્રમાણ વધતું હોય તો ત્યારે આ બગનું પ્રમાણ છે ખૂબ વધતું હોય છે, જેને કારણે છે મગમાં બહુ મોટું નુકસાન જાય છે. એમ કહેવાય 50%થી માંડે અને 70% સુધી છે એ પાક છે એમાં નુકસાન એ કરતા હોય છે. તો એના નિયંત્રણ માટે આપણે છે સિન્થેટિક પેરેથોડની દવાઓ છે કોઈ પણ છે એનો છંટકાવ કરવો જોઈએ, સાયફર મેથ્રિન છે કે આલ્ફા મેથ્રિનનો છંટકાવ કરવો જોઈએ. ખેડૂત મિત્રો એક વિશેષ આપનું ધ્યાન દોરવા માંગુ છું કે મગ છે એ કઠોળ વર્ગનો પાક છે એટલે એને પાછળથી ઊભા પાકમાં ક્યારેય નાઇટ્રોજન છે આપવું
નહીં. જો ઊભા પાકમાં તમે યુરિયા કે નાઇટ્રોજન યુક્ત ખાતર આપશો તો પાકવાના દિવસો છે મોડા થશે, પાકની વનસ્પતિ વૃદ્ધિ વધી જશે અને ઉત્પાદન ઘટશે. મગમાં ખેડૂત મિત્રો જો એટલું ધ્યાનમાં રાખશો તો ચોક્કસ આપને છે સારું પરિણામ મળશે અને ઉત્પાદન પણ મળશે. આપને અમારો આ વિડીયો છે કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે ભાઈ ખરેખર ખેડૂતોની શું જરૂરિયાત છે એ મુજબ છે અમે વિડીયો બનાવીએ. હવે પછીનો વિડીયો છે આપ કયો જોવા માંગો છો એ પણ સજેશન આપશો તો એ પ્રમાણે છે એ પણ વિડીયો તૈયાર કરશો. ધન્યવાદ.